नमस्कार, अमारी यूट्यूब चैनल में आपनों हार्दिक स्वागत है। हवे आ चैनल हेतु शू है तो धोरण 12 पछी जे एडमिशन प्रोसेस थाई छे एनी माहिती आपवा माटेनी आ चैनल बनावामां आवी छे। तो आ चैनल ने तमे अत्यारे ज लाइक करो, शेर करो अने सब्सक्राइब करवानुं भूलता नहीं। अने एडमिशन नी नवी नवी अपडेट माटे तमारे लोकोने जो अमारा व्हाट्सएप ग्रुप में जोड़ावुं होय तो तेनी जे लिंक छे ए नीचे डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी छे, त्यां जईने तमे लोको जोड़ाई शकशो। हवे आजनो वीडियो शेना विशे छे तो के वेटरनरी तथा फिशरीसना जे एडमिशन विशेनी माहिती। ओके, हवे तमने लोकोने ख्याल छे कि आ 4-5 दिवस पहेला आवी गयुं छे, छतां पण आज केम वीडियो बनावे छे? तो ऑफिशियली छे ई काले ज डिक्लेर थयुं छे। ओके, ई नहीं आवी गई थी पीडीएफ, पण ए वेबसाइटमां आपणे जे जोवानुं होय ए क्यारे आव्युं हतुं? तो के वेबसाइटमां काले एनी माहिती आवी हती। तो हवे आ माहिती तमारे कई रीते जोवी अने क्यां जोवी एनी माहिती आ वीडियोमां छे, अने एना माटे शुं शुं प्रोसेस होय छे एनो पण वीडियो बनावशुं। હવે જુઓ, સૌથી પહેલાં તમારે લોકોને ગૂગલ ક્રોમ ઓપન કરવાનું। હવે ગૂગલ ક્રોમ એ ઓપન કરશો ત્યારે તમારે અહીંયા શું લખવાનું? તો કે કામધેનુ યુનિવર્સિટી। હવે કામધેનુ જ્યારે યુનિવર્સિટી તમે લોકો લખશો ત્યારે આ રીતે આવશે। તો એમાં તમારે શું કરવાનું? તો કે એડમિશન કામધેનુ યુનિવર્સિટી, આ છે એ તમારું શેનું પોર્ટલ છે? તો કે આ એડ તમારી છે એ આખી વેબસાઇટનું પોર્ટલ છે। હવે ત્યાં જશો એટલે તમારે લોકોને એડમિશન્સ ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, હવે એડમિશન ઉપર તમે લોકોએ ક્લિક કર્યું છે તો હવે એમ અહીંયા નીચે લખ્યું છે કે એડમિશન પોર્ટલમાં જવા માટે અહીં ક્લિક કરો, ત્યાં તમારે લોકોને ક્લિક કરવાનું। હવે ક્લિક કરશો એટલે જુઓ આમાં બધા અભ્યાસક્રમની માહિતી આપી છે। એમાં જુઓ આપણે કહ્યું છે તો કે બીટેક ડેરી ટેકનોલોજી છે, પછી આ બેચરલ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, એટલે કે આ છે આ વેટરનરીન તમારા માટે, અને આ BFSC એટલે કે ફિશરીઝ માટેની આ વેબસાઇટ છે। છતાં પણ આની જે લિંક છે એ ડાયરેક્ટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, ત્યાં જઈને તમે લોકો આની આખી બુકલેટ ડાઉનલોડ કરી શકશો, તમારે અરજી ફોર્મ છે કઈ રીતે ભરવું એની પણ માહિતી મળી રહેશે। ઓકે, તો હવે જુઓ પહેલાં મારે વેટરનરી માટે જવું, તો હું ક્લિક હિયર ત્યાં હું ક્લિક કરું છું। હવે ક્લિક હિયર ઉપર કરું છું તો જો એડમિશન 2021 આવ્યું છે। હવે 2021માં જુઓ 31-8 સર્ક્યુલર છે। હવે એમાં પહેલાં શું છે તો અરજી ફોર્મ ભરવા માટેની જાહેરાત જોવા અહીં ક્લિક કરો। તમારે લોકોને અરજી ફોર્મ કઈ રીતે ભરવું એની જાહેરાત આવી છે એને માટે ક્લિક કરવાનું, તો હું ત્યાં ક્લિક કરું છું। હવે ત્યાં મેં ક્લિક કર્યું એટલે અહીંયાની PDF આખી ખુલશે। હવે જુઓ આ આખી છે એ PDF ખુલી ગઈ છે। હવે PDFમાં શું આપવામાં આવ્યું છે તમને બધું કહું છું। તો કે જુઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે B ગ્રુપ માટે તમે ઉત્તીર્ણ થયા હોવ એટલે કે પાસ થઈ ગયા હો, તો શૈક્ષણિક વર્ષક્રમ 2021-22માં તમારે પ્રવેશ અથવા FY છે એટલે ફર્સ્ટ યરમાં તમારે લોકોને પ્રવેશ મેળવવો હોય તો તમારે લોકોને છે અરજી ફોર્મ ક્યારથી ચાલુ થશે? તો કે 31-8-2021 બપોરે 12 કલાકથી 19-9-2021 12 વાગ્યા દરમિયાન તમે છે તમારું ફોર્મ ભરી શકશો। હવે એ તમારે ફોર્મ ભરવા માટે તમારે 200 રૂપિયા છે તમારે પે કરવાના રહેશે। એ તમારા માટે અલગ અલગ મીડિયમ હોય, જેમ કે ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, નેટ બેન્કિંગ હોય, એનાથી તમારા લોકોએ ભરવાના છે। હવે દરેક અભ્યાસક્રમ દીઠ અલગ અલગ ફી ભરવાની। હવે આનો મતલબ શું થાય? હવે માની લો કે તમારે લોકોને વેટરનરીમાં અપ્લાય કરવું છે તો તમારે 200 રૂપિયા દેવા પડશે, ડેરી ટેકનોલોજીમાં તમારે એપ્લાય કરવું હોય તો એના અલગથી 200 દેવા પડશે, ફિશરીઝ અભ્યાસક્રમમાં તમારે લોકોને ફોર્મ ભરવું હોય તો તેના માટે પણ તમારે લોકોને અલગ રૂપિયા દેવા પડશે। ઓકે, તો એ રીતનું છે। હવે જુઓ સંભવિત તારીખો છે એ ક્યાંથી? યુનિવર્સિટીની જે વેબસાઇટ છે હમણાં આપણે જોયું કઈ રીતે ખોલવાનું, એમાંથી તમે જોઈ શકશો। તો ફી કેટલી છે જુઓ, બંનેની 202 કોર્સ છે, વેટરનરી અને ફિશરીઝ, એની 200 રૂપિયા ફીસ રહેશે। હવે એની અગત્યની સૂચના કે ભાઈ ગુજકેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ પણ આ વર્ષની। માની લો કે તમે લોકોએ 2020માં એક્ઝામ આપી હોય અને 2021માં ના આપી હોય, તમે એમ કહો કે ભાઈ 2020ના બેઝ ઉપર મળી જશે, તો એવું નથી, ચાલુ વર્ષની તમારે લોકોએ ગુજકેટની એક્ઝામ આપવી પડશે। પછી ડોક્યુમેન્ટ JPG અને JPG ફોર્મેટમાં તમારે છે એ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે। હવે વેબસાઇટ ઉપરથી વિનામૂલ્યે તમે જે પુસ્તિકા ડાઉનલોડ કરી શકશો એમાં ટોટલી માહિતી આપેલી છે, તમારી ફી કેટલી થાય છે, કેટલું મેરિટ બને છે, ગયા વર્ષે કેટલાય અટક્યું હતું, ટોટલી માહિતી એમાં આપી દે। પછી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નજીકના હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહેશે। પછી બધી જે ચકાસણી છે ઓનલાઈન કરવામાં આવે છે। હવે આમાં શું થાય, માની લો કે તમે કોઈ ડોક્યુમેન્ટમાં તમારી ક્વેરી છે અથવા તમે અપલોડ કરતા રહી ગયા તો તમારા હેલ્પ સેન્ટરમાંથી તમારો ફોન આવશે કે ભાઈ આ તમારા ડોક્યુમેન્ટ છે તો એ તમે એટલી તારીખ સુધી જમા કરાવી દો, ઇનકેસ તમારાથી ભૂલ થઈ છે તો, પણ આપણે ભૂલ નહીં કરવાની, વ્યવસ્થિત રીતે ભરી જવાનું। પછી જુઓ કોલેજ માટે ચોઈસ ફિલિંગ કરવું ફરજિયાત છે,
જે ઉમેદવારોએ ચોઈસ ફિલિંગ નથી કર્યું. હવે જુઓ એના પણ આપણે વિડીયો બનાવશું કે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું રહેશે. ઓકે, પછી જુઓ પ્રવેશ કામગીરી સેના દ્વારા કામધેનુ યુનિવર્સિટી દ્વારા છે એ કરવામાં આવેલી હોય છે. અને વધુ માહિતી માટે તમારે આપણી જે વેબસાઇટ છે એના સતત સંપર્કમાં રહેવાનું રહેશે. ઓકે, તો અહીંયા સુધી આજનો વિડીયો છે. ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ આપણે એક વિડીયો બનાવશું. ઓકે, તો આવી જ એડમિશનની અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.